શ્રી ગણેશનો મહાપાપી દેવરાજ દેવરાજને શિવલોકની પ્રાપ્તિ સૈનિકો આચ સુત સુત મહાભાગ ધન્ય સ્વા પરમા અદભુતમ કથા દિવ્યા શ્રાવિતમ કૃપાહીનમ સૈનિક બોલ્યા હે મહાભાગ સુત હે પરમાત્મા તત્વને જાણનાર સુત આપને ધન્ય છે કે આપ કૃપા કરી અમને આ દિવ્ય અદ્ભુત કથા સંભળાવી છે અમને ખાતરી થઈ છે કે આ ભૂતળ પર પાપોના સમૂહને નાશ કરનારી અને મનને નિર્મળ કરનારી આ કથાને સમાન કલ્યાણકારક અતિશય સાધન અન્ય કોઈ જ નથી હે સૂત આ ગોર કથા કેવા કેવા પાપીઓને શોધ થાય છે એ કૃપા કરી અમને કહો આ જગતમાં કૃતાર્થ કરો શોધ બોલ્યા જે મનુષ્ય પાપ પાપકર્મમાં રચનાર દુરાચાર આચારનાર તથા કામ નિત્ય તત્પર રહેતા હોય તેઓ પણ આ શિવપુરાણનું પઠન શ્રવણથી શોધ થાય છે નિરંતર સર્વ પ્રકારના ભોગ અને મોક્ષ આપનાર આ ઉત્તમ જ્ઞાન યજ્ઞ છે તે સર્વ પાપોને નિવારનાર તથા શિવને પ્રસન્ન કરનાર છે જે અતિ વંચિત રૂપ દંભી અને હિંસક હોય તે પણ આ સાધનથી શુદ્ધ થાય છે જેઓ પોતાના ભષ્ટ કપટી હોય અને દ્રવ્ય ખાઈ જાય હોય તેઓ પણ જ્ઞાનયજ્ઞથી પવિત્ર થાય છે આ શિવ શિવપુરાણો અતિ ઉત્તમ પુણ્ય મહાપાપ કરનાર તેમજ ભોગોને મોક્ષ આપનારું શિવ સંતોષ કરનાર છે આ વિષયની જાણકાર મોટી પ્રાચીન ઇતિહાસ દ્રષ્ટાંત આપે છે જેના માત્ર સાંભળવાથી સર્વ પાપો નાશ થાય છે પૂર્વ કિરાત નગરમાં દેવરાજ નામ એક મૂર્ખ અને દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો રસ્ય વેચો અને વૈદિક ધર્મથી વિમુખ હતો આ વિપ્ર સ્નાન સંધ્યા ભ્રષ્ટ થઈ વેચ્યો હોતામાં વેપાર પરણી રહી વિશ્વાસુ લોકોને છેતરા કરતો હતો તેઓ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ને બીજા મનુષ્યને મારી નાખી યુક્તિ પ્રકૃતિ તેમનું ધન પણ આવી લીધો હતો દેવરાજ પુષ્કળ ધન અધર્મથી મેળવ્યું છતાં એ પાપીનું ધન આ લોકમાં ધર્મ કાર્યમાં લેસ માત્ર પણ વાપર્યું નહોતું એક એ નાવા માટે તળાવ પર ગયો ત્યાં સોબતી નામને એક વૈશ્યા કામતયાર થઈ ગયો અને સુંદરીપણા સ્વરૂપ પાન થયા ધનવાન બ્રાહ્મણને જોઈ તેને પોતાના વસમાં થયેલ જાણી આનંદ પામી બને એકબીજાને જોઈ કામ બની ગયેલ બંને સાથે રહેવા લાગ્યા બ્રાહ્મણ ભણેલો હતો તો પણ તે આ ઘટિત કર્મ કર્યું હતું એટલે તેના માતા પિતા અને પત્નીએ તેનો ગણતર સમજાવ્યો છતાંય તે પાપઋતિ નારાજ તા દેવરાજ કોઈનું વચન માન્યું નહીં એક વખત દેવરાજ અધમ વિચાર આવ્યો તેણે રાત્રિના સમયની રાતે સુરેલ માતા પિતા તથા પત્નીને લોભ વ્યવસ્થ થઈ મારી નાખ્યા અને ઘરમાં જે દ્રવ્ય હતું તે સગડું લઈ વૈશ્યને આપી દીધું હવે તેની નીચ અધર્મ બ્રાહ્મણ ધર્મમાં રાખેલા વૈશ્ય સાથે માસ મંદિરા આરોગવા લાગ્યો એક પાત્રમાં જમવા લાગ્યો એક વખતે દેવયોગ દેવરાજ બ્રાહ્મણ ફરતો ફરતો પ્રતિષ્ઠા નગરમાં જઈ ચડ્યો ચાલી ચાલીને ભૂખે થાકી ગયો તાવાવ્યો વિશ્રામ કરવા યોગ્ય સ્થાન શોધાયું એવામાં શિવાલય નજરે પડ્યો શિવાલયમાં શિવની કથા વંચાતી હતી અને ત્યાં એકઠા થયેલ સંત પુરુષો એક ચીતે સાંભળતા હતા દેવરાત શિવાલયમાં જ્યાં કથા વંચાતી હતી ત્યાં જ બેસી રહ્યો તાવ પીડાતો હતો છતાં તે સાંજ રીતે શિવની કથા સાંભળવા માંડી શિવાલયના એક ખૂણામાં રહેવા લાગ્યો અને નિત્ય શિવકથા સાંભળવા માંડ્યો આમને આમ એક મહિનો થવામાં આવ્યો ને તાવ તેનો કેળો મૂક્યો તો પણ નિત્ય શિવકથા સાંભળતી એક દિવસ તાવની ગેરી અસરથી તે મરણ પામ્યો યમના દૂતો તેને પાસોથી બંધી બાર જબરી યમપુરીમાં લઈ ગયા એટલામાં કપૂર જેવા ઉજળા વર્ણવાળા હાથમાં ત્રિશૂળવાળા વાળા ભસ્મથી લેપાયેલા અત્યંત તેજસ્વી રુદ્રાક્ષની માળાઓ પહેરેલા શિવના ગણો એક એક શિવલોક ત્યાં આવી પહોંચ્યા અને દૂતોને યમદૂતોને દેવરાજી રામણને તેમને પાસમાંથી છોડાવી અદભુત વિમાનમાં બેસાડી કૈલાસમાં જવા તત્પર થયા આથી યમપુરીમાં મોટા કોલાલ થઈ ગયો એ સાવડી ધર્મરાજા પોતાના ભુવનમાંથી બહાર આવ્યા ત્યાં સાક્ષાત બીજા રુદ્ર જેવા શિવના દૂતો જોઈ ધર્મચાર ધર્મરાજે શિવગણોને વિધિપૂર્વક પૂજન કરી જ્ઞાન દ્રષ્ટિ વૃતાન જાન લીધું પણ ભય લીધે તેમણે શિવદૂતને ને કઈ પૂછપરછ ન કરી તે પછી શિવને દૂત કૈલાસમાં લઈ ગયા ત્યાં જઈ તેમણે દેવરાજ બ્રાહ્મણને પાવતી સહિત બેઠેલા ભગવાન સદાશિવને સોંપ્યો ખરેખર શિવપુરાણની પરમ પવિત્ર કથાને ધન્યા છે જેના માત્ર શરણ કરવાથી મા અધમ મનુષ્ય પણ મુક્તિ પામે છે જે અધમ પાપી દ્રવ્યને લોપતી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રને પોતાના કુટુંબોનો પણ હણ્યા હતા તે પાપી દેવરાજ બ્રાહ્મણ ભગવાન શિવને પરમધામમાં જઈ શરણવર્મા મોક્ષ પામ્યો હતો